हेलो नमस्ते नमस्कार, वेलकम टू स्टडी टेलर ध हार्दिक। તમારા બધાનું અહીં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે ધ હિન્દુ ન્યૂઝપેપરનું એડિટોરિયલ એનાલિસિસ જોઈશું, બરાબર। તો સૌથી પહેલો આર્ટિકલ ડિસ્કસ કરીએ, પણ સો આઈ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। સૌથી પહેલો આજનો આર્ટિકલ છે ફોકસ ઓન ધ કર્વ। કર્વ એટલે શું? કર્વ એટલે કે જે વળાંક હોય, વળાંકને કર્વ કહેવાય, વળાંકને કર્વ। તો અત્યારે COVID-19 એટલે કે કોરોના વાયરસના જે બધા કેસ આવી રહ્યા છે, તો તેનો ગ્રાફ જે છે, તેનો જે ગ્રાફ કઈ રીતે જે દોરાય છે, તો તેની અંદર આવી રીતે કેસ વધી રહ્યા છે કે પહેલાં 0 હતા, પછી ધીમે 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 વધતા જાય છે, બરાબર। આવી રીતે ધીમે 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 વધ, તો આને ઘણી બધી વાર એવું કહે છે કે આજે આવી રીતે અચાનક જ પહેલાં 0 આમ અચાનક વધી જાય, તો આને એક્સપોન્સિયલી ગ્રોથ કહેવાય, એક્સપોન્સિયલી, બરાબર, એક્સપોન્સિયલી। તો આજે કર્વ જે છે તેને ફ્લેટ કરવાનો છે, ફ્લેટ એટલે સીધો, બરાબર, ફ્લેટ એટલે સીધો। તો અહીંયા 0 છે ને આવી રીતે વધતા જાય છે, તો તેને આવી રીતે આમ લઈ આવવાનો છે, આમ સીધો લઈ આવવાનો છે, એટલે કે ફરીથી 0 લઈ આવવાનો છે। તેનાથી જે મૃત્યુ થઈ રહ્યા છે તેને 0 લઈ આવવાના છે, બરાબર। તો ફોકસ ઓન કર્વ, આપણે એ કર્વ ઉપર ફોકસ કરવાનું છે। રિડ્યુસિંગ, રિડ્યુસ એટલે ઘટાડવું, રિડ્યુસિંગ ધ પેસ ઓફ ન્યૂ ઇન્ફેક્શન ડિપેન્ડ્સ ઓન લોકેટિંગ હોટસ્પોટ થ્રુ એક્યુરેટ ડેટા, બરાબર। તો આ જે કેસ જે આવે છે તે ઘટાડવા માટે શું મહત્ત્વનું થઈ શકશે, તો તે ઘટાડવા માટે શું મહત્ત્વની વસ્તુ એ છે કે સૌથી પહેલાં તો આપણે હોટસ્પોટ ગોતવા પડશે। શું ગોતવું પડશે? હોટસ્પોટ। હોટસ્પોટ એટલે શું? તે તો હવે તમને ખ્યાલ આવી ગયો છે, હોટસ્પોટ એટલે એવી જગ્યા કે જ્યાં વધારે પડતા કેસ જોવા મળતા હોય, બરાબર। કોઈ એવી જગ્યા હોય, ફોર એક્ઝામ્પલ માની લઈએ કે એક્સ નામનું કોઈ ગામ છે અને આ ગામની અંદર 500 જેટલા કેસ છે, બરાબર, તો આને હોટસ્પોટની ઉપમા આપી દેવાય છે, તો તે હોટસ્પોટ બની જાય છે। અને ડેટા સાચો હોવો જોઈએ, વ્યવસ્થિત સાચો ડેટા હોવો જોઈએ, બરાબર, તો તે થઈ શકે। આગળ જોઈએ, જો આની અંદર હવે બીજું કંઈ એટલું બધું મહત્ત્વનું નથી। તમને ખ્યાલ હશે કે 3 મે સુધી લોકડાઉન લંબાવેલું છે, પરંતુ 20 એપ્રિલ એટલે કે આજનો દિવસ, આજના દિવસથી અમુક જે મોસ્ટ ઇસેન્ટિયલ એટલે કે રોજિંદા જીવનમાં જે ખૂબ જ વધારે જરૂરી હોય એવી સર્વિસીસ ચાલુ કરવાની વાત થઈ હતી, તો બસ એ બધાની વાત આપેલી છે। એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી એટલું બધું કંઈ મહત્ત્વનું છે નહીં, બરાબર, કે બીજા બધા રાજ્યો શું કરે છે, સૌથી વધુ કેસ ક્યાં છે, તો કે મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં, દિલ્હીમાં, આ બધી જગ્યાએ સૌથી વધુ કેસ છે ને, આવી બધી વાત કરવામાં આવેલી છે, બરાબર। આની અંદર જો બીજું એવું પણ આપેલું છે કે જે બધા કેસ જે છે, અહીંયા જો અપીયર ટુ સો સ્પાઇક 2154 ન્યૂ કેસીસ ઇન સિંગલ ડે રિપોર્ટેડ, બરાબર। આટલા બધા ICMR એટલે શું એ તમને ખબર જ હશે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, બરાબર, તો બસ બીજું કંઈ મહત્ત્વનું છે નહીં। અહીંયા જો એક બીજો વર્ડ આપેલો છે, ઝેનોફોબિયા ફોબિયાનો મતલબ તો હવે તમે ખ્યાલ હશે, આની પહેલાં પણ મેં આ વર્ડ સમજાવેલો છે, ફરીથી અત્યારે આવે છે તો કહી દઉં છું। ફોબિયાનો મતલબ થાય ડર, કોઈ વસ્તુથી આપણને ડર લાગતો હોય તો તેને ઝેનોફોબિયા કહેવાય, સોરી, કોઈ વસ્તુથી ડર લાગતો હોય તો તેને ફોબિયા કહેવાય, બરાબર, ફોબિયા। તો ઝેનોફોબિયાનો મતલબ થાય કે વિદેશી વ્યક્તિથી કોઈને જ્યારે ડર લાગતો હોય તો તેને ઝેનોફોબિયા કહેવાય, ઝેનોફોબિયા, બરાબર। તો અત્યારે બધાને વિદેશી વ્યક્તિથી ડર લાગતો હોય, કેમ? કારણ કે એટલે વિદેશી વ્યક્તિ પ્રત્યે ભેદભાવવાળું વર્તન કરવામાં આવે, ભેદભાવને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્ક્રિમિનેશન અથવા તો ભેદભાવવાળું જ્યારે વર્તન કરવામાં આવે તો તેને ઝેનોફોબિયા કહેવાય છે। તો અત્યારે એવું છે કારણ કે કોરોના વાયરસ થવાનો ડર રહેલો છે, તો આર્ટિકલની અંદર આટલી બધી વસ્તુ હતી, બરાબર। ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ 1911 સ્થાપના થઈ હતી, બરાબર, આનું પહેલાં નામ શું હતું, આ બધી વસ્તુ મેં ચલાવેલી છે, આનો એક અલગથી વિડીયો છે તે તમે જોઈ શકો છો, બરાબર, જેમાં ખાલી ICMR વિશે જ ચલાવેલું છે। આગળનો આર્ટિકલ જોઈએ, આગળનો આર્ટિકલ છે ઇકોનોમી ઇન લોકડાઉન, લોકડાઉનની અંદર ઇકોનોમી શું છે, તો આની અંદર IMF કંઈક વાત કહે છે। IMF શું છે? તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, તેના વિશે પણ મેં અલગથી વિડીયો બનાવેલો છે, તેનું હેડક્વાર્ટર ક્યાં છે, હેડક્વાર્ટર મેપમાં કઈ જગ્યાએ છે, આ બધી વસ્તુ મેં ડિટેલમાં સમજાવેલી છે, તો તમે તે વિડીયો જોઈ શકો છો। તો આની અંદર જોઈએ આર્ટિકલમાં શું મહત્ત્વનું છે, તો અહીંયા જો એક મહત્ત્વની વસ્તુ આપેલી છે કે G20 અહીંયા આપેલું છે, પહેલાં G20 વિશે સમજી લઈએ, તો G20 શું છે, તો G20 જે છે એ 20 સભ્યોનું ગ્રુપ છે, બરાબર, 20 સભ્યો। તો પહેલો પ્રશ્ન એ કે G20 ટોટલ કેટલા દેશો છે, તો G20માં પહેલાં તો 20 દેશ નથી, બરાબર, કેટલા 20 દેશ નથી, તો કેટલા દેશ છે, પહેલાં તો 19 દેશ છે વત્તા એક યુરોપિયન યુનિયન છે, 19 દેશ છે અને 20મું કોણ છે, 20મું યુરોપિયન યુનિયન, એટલે આ 20 અને 1 આવી રીતે ભેગા થઈ, સોરી 19 અને 1 ભેગા થઈ અને 20 થાય છે, એને G20 કહે છે। એવો ક્વેશ્ચન પૂછાય કે કેટલા દેશ છે, તો પહેલાં તો 19 દેશ વસતા યુરોપિયન યુનિયન, યુરોપિયન યુનિયનમાં કેટલા દેશ છે, યુરોપિયન યુનિયનમાં 26 દેશો છે, કેટલા 26, પહેલાં 27 હતા પરંતુ બ્રિટન હવે એમાંથી નીકળી ગયું છે, યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન નીકળી ગયું છે, એટલે હવે 26 બચેલા છે, બરાબર। હવે જો તમે આગળના મારા વિડીયો ફોલો કરેલા હશે તો તમને ખ્યાલ જ હશે કે યુરોપ વર્લ્ડ મેપમાં કઈ જગ્યાએ છે, એશિયા કઈ જગ્યાએ છે, બરાબર, આફ્રિકા કઈ જગ્યાએ છે, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આ બધા કઈ જગ્યાએ છે તે તમને ખ્યાલ જ હશે। અને જો તમને તે ખ્યાલ ન હોય તો તમે તે વિડીયો જોઈ શકો છો, કારણ કે આ બધાનું જિયોગ્રાફિકલ લોકેશન એટલે કે ભૌગોલિક સ્થાન
મેપમાં કઈ જગ્યાએ છે તે તમને ખબર હોવી ખાસ જરૂરી છે. બરાબર, ફરીથી જોઈ લઈએ કે G20 શું છે. તો G20  20 દેશનો સમૂહ છે, પરંતુ એમાં 20 દેશ નથી, 20 કરતાં વધારે દેશ છે. બરાબર, 20 કરતાં વધારે દેશ છે, કારણ કે 19 દેશ આ વત્તા યુરોપિયન યુનિયન અને યુરોપિયન યુનિયનના 26 દેશ. તો 26 × 10 36, 46 એટલે 45 જેવા દેશો છે. બરાબર, 20 કરતાં વધારે દેશો છે. ભારત એટલે કે ઇન્ડિયા પણ G20નું સભ્ય છે. બરાબર, ભારત પણ G20નું સભ્ય છે. બીજું જોઈએ, G20ની જ્યારે મિટિંગ થાય તો તેમાં કોણ કોણ ભેગા થાય છે. G20ની જ્યારે પણ મિટિંગ થાય તો તેમાં બધા દેશના નાણામંત્રીઓ ભેગા થાય છે. કોણ? નાણામંત્રી ભેગા થાય છે, એટલે કે ફાઇનાન્સ મિનિસ્ટર, જે ભારતમાં અત્યારે કોણ છે? ભારતમાં અત્યારે છે નિર્મલા સીતારમણ. બરાબર, તો આ તમને ખબર હોવી જોઈએ કે G20 શું છે. તો કે ઇકોનોમી સાથે સંકળાયેલું એક ગ્રુપ છે. ઇકોનોમી એટલે કે અર્થતંત્ર સાથે સંકળાયેલું ગ્રુપ છે. કોની સાથે? અર્થતંત્ર સાથે સંકળાયેલું. 20 કરતાં વધારે દેશો છે, ફાઇનાન્સ મિનિસ્ટર ભેગા થાય છે. પછી IMFની હમણાં વાત કરેલી હતી, IMF વિશે અલગ વિડીયો છે, પરંતુ અહીં આપેલું છે. IMFના ચીફ અત્યારે છે ક્રિસ્ટિલિના જ્યોર્જીવા. બરાબર, ક્રિસ્ટિલિના જ્યોર્જીવા પહેલાં એના ચીફ હતા ક્રિસ્ટિલિના લિગાર્ડ. બરાબર, પરંતુ અત્યારે તો ક્રિસ્ટિલિના જ્યોર્જીવા, એ યાદ રાખજો. IMFના ચીફ ઇકોનોમિસ્ટ કોણ છે તે પણ તમને ખબર હોવી જોઈએ, કારણ કે તે ભારતના છે. IMFના ચીફ ઇકોનોમિસ્ટ છે ગીતા ગોપીનાથ. કોણ? ગીતા ગોપીનાથ, કે જે ભારતના કેરળની અંદરના છે. બરાબર, કેરળના છે, પરંતુ અત્યારે તો IMFમાં વર્ક કરે છે, IMFમાં નોકરી કરે છે. બરાબર, કદાચ એમને કોઈ પૂછે કે તમે શું કરો છો તો કહેતા હશે કે હું IMFમાં નોકરી કરું છું અને આ ચીફ ઇકોનોમિસ્ટ છું, એટલે કે મુખ્ય આર્થિક સલાહકાર અથવા એવી રીતે થાય. બરાબર, આગળ જોઈએ. હવે જો તો IMF દ્વારા હાલમાં જે આ રિપોર્ટ કરવામાં આવેલો છે તો તેમને કીધેલું છે કે ભારતની અંદર GDP ગ્રોથ, ભારતમાં જે GDPનો જે વિકાસ છે તે ઓછો થશે, બરાબર. અને આની અંદર એવું કહેવામાં આવેલું છે કે અત્યારે જે આ પરિસ્થિતિ છે તેને કોઈ પણ બીજી પરિસ્થિતિ સાથે સરખાવી શકાય તેવી નથી. 1920-30ની અંદર, 1920 થી 1930ની વચ્ચે જે ડિપ્રેશન આવેલું હતું તેને પણ આની સાથે સરખાવી શકાય નહીં. 2010ની અંદર જે સબ પ્રાઇમ ક્રાઇસિસ આવેલું હતું તેને પણ આની કરતાં આની સાથે સરખાવી શકાય નહીં. અત્યારની પરિસ્થિતિ એકદમ અલગ છે. શું છે? અત્યારની પરિસ્થિતિ એકદમ અલગ છે. અને તે બધામાં આખા વિશ્વની ઇકોનોમીને જેટલો લોસ થયો હતો તેની જેટલી ખોટ ગઈ હતી તેની કરતાં અત્યારે જે પરિસ્થિતિ જે છે તેમાં તેની કરતાં પણ વધારે ખોટ જઈ રહી છે. બરાબર, તો તે ખબર હોવી જોઈએ. અહીંયા આપેલું છે ગીવન ધ સાઇઝ ઓફ ધ ઇન્ફોર્મલ સેક્ટર ઇન ઇન્ડિયા. તો ઇન્ફોર્મલ સેક્ટર એટલે શું? પહેલાં તો એ ખબર હોવી જોઈએ. ઇન્ફોર્મલ સેક્ટર એટલે શું? તો પહેલાં ફોર્મલ સેક્ટર એટલે શું તે જોઈએ. ફોર્મલ સેક્ટર, ફોર્મલ એટલે વ્યવસ્થિત રીતે ગોઠવેલું હોય તેને ફોર્મલ સેક્ટર કહેવાય. બરાબર, તો જે કોઈ પણ વ્યક્તિ કોઈ વ્યવસ્થિત નોકરી કરતો હોય તેને ફોર્મલ સેક્ટર કહી શકાય. બરાબર, ફોર્મલ સેક્ટર કહી શકાય. ફોર્મલ સેક્ટરમાં શું હોય? તો ફોર્મલ સેક્ટરની અંદર કોઈ વ્યક્તિ વ્યવસ્થિત નોકરી કરતો હોય તો પહેલાં તેને દર મહિને ફિક્સ પગાર મળી જાય. બીજું વીમો, આ બધી વસ્તુ મળી જાય. અમુક પ્રોવિડન્ટ ફંડ, EPF, એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ, આ બધી વસ્તુ મળી જાય. તેના દર મહિને પૈસા કપાતા હોય અને ઇન્સ્યોરન્સને આ બધી વસ્તુ મળી જાય. અમુક પ્રકારની પેઇડ લીવ મળી જાય, એટલે કે અમુક પ્રકારની રજા મળી જાય. બરાબર, એવું નહીં કે રજા મૂકી દીધી તો પૈસા કપાઈ જાય, પગાર કપાઈ જાય, એવું નહીં. બરાબર, અમુક એવી ફ્રી રજા પણ તેને મળે. તો આવી બધી, પછી અમુક હેલ્થ બેનિફિટ મળે, એટલે કે સ્વાસ્થ્યને લગતા બેનિફિટ મળે. બરાબર, તો આવી પછી અમુક વર્ષ થાય પછી તેનું પ્રમોશન થાય, અમુક વર્ષ પછી તેનો પગાર વધતો હોય, તો આવી બધી રીતે જે નોકરી કરતા હોય તો તેને ફોર્મલ સેક્ટર કહેવાય. તો તેને કહેવાય ફોર્મલ સેક્ટર કહેવાય. તો જેટલા પણ સરકારી નોકરી કરતા હોય તો તે બધાને તો ફોર્મલ સેક્ટરમાં ગણી જ શકાય. બરાબર, પણ ઘણી બધી પ્રાઇવેટ કંપનીવાળા પણ આવી સુવિધાઓ આપતા હોય છે. તો ઘણી બધી આવી પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હોય તો તેને પણ ફોર્મલ સેક્ટરમાં વર્ક કરે છે તેને કહેવાય. તો હવે ઇન્ફોર્મલ સેક્ટર એટલે શું? તો ઇન્ફોર્મલ સેક્ટર એટલે બધું આનું એકદમ વિરોધી, કે વ્યવસ્થિત ગોઠવેલું ન હોય. બરાબર, જો કામ કરે તો જ પૈસા મળે, બાકી કંઈ મળે નહીં. ઇન્સ્યોરન્સ એટલે કે વીમો, લીવ બીવ, રજા બજા, એવું કંઈ મળે નહીં. તો એની અંદર આપણે કોને કોને ગણી શકીએ? ફોર એક્ઝામ્પલ, માની લઈએ કે કોઈ શાકભાજી વેચવાવાળું છે તો તે ઇન્ફોર્મલ સેક્ટરની અંદર છે. બરાબર, કોઈ ફેરીઓ બરાબર, કંઈ વસ્તુ વેચવાવાળો ફેરીઓ છે તો તે ઇનફોર્મલ સેક્ટરની અંદર છે. નાની દુકાન કોઈ ચલાવે છે, પાનનો ગલ્લો ચલાવે છે, આ બધી વસ્તુ તો તે બધા ઇનફોર્મલ સેક્ટરની અંદર છે. બરાબર, લારી લઈને આ બધા હોય. તો આની અંદર એવું કહેવામાં આવે છે કે ભારતની અંદર 90% લોકો એવા છે કે જે ઇનફોર્મલ સેક્ટરની અંદર છે. અને ઇનફોર્મલ સેક્ટરની અંદર જ્યારે લોકો હોય તો સમસ્યા એ થાય છે કે જો સરકારે આ બધા લોકોને પૈસા આપવા હોય તો તે આપે કઈ રીતે? કારણ કે જો કોઈ ફોર્મલ સેક્ટરની અંદર હોય, બરાબર, એનો જે પગાર હોય, ફોર્મલ સેક્ટર જે વ્યવસ્થિત જોબ કરતો હોય તો એનો પગાર એના બેંકમાં થતો હોય, બેંક એકાઉન્ટમાં. તો જો સરકારે કંઈ પૈસા આપવા હોય જ્યારે આવી પરિસ્થિતિમાં કે કોઈ પૈસા ન હોય ત્યારે જો સરકારે પૈસા આપવા હોય તો તે ડાયરેક્ટ તેના બેંક એકાઉન્ટમાં પૈસા આપી શકે છે, કારણ કે સરકાર પાસે એનો બેંક એકાઉન્ટ ને એ બધું હોય. પરંતુ જ્યારે ઇન્ફોર્મલ સેક્ટરમાં, એટલે કે આ ફેરિયા ને શાકભાજીવાળાને આ બધા જે લોકો જે છે
તો તેમને ઇન્ફોર્મલ સેક્ટરની અંદર હોય કે જે ભારતની અંદર 90% લોકો છે, 90% લોકો ઇન્ફોર્મલમાં છે, બરાબર. એવું IMFનો ડેટા કહે છે. ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, બરાબર, જેની સ્થાપના 1919માં થઈ હતી, તેમને પણ એવું જ કહે છે કે ભારતની અંદર 90% ઇન્ફોર્મલ સેક્ટરમાં લોકો જે છે. તો આ એક સમસ્યા છે કે આમને તો પગારની પૈસા આપવા હોય તો કઈ રીતે આપી શકે, કારણ કે તેમની પાસે બેંક એકાઉન્ટ ને આ બધી વસ્તુ હોતી નથી, અને હોય તો તેનો ડેટા સરકાર પાસે હોતો નથી. તો આ એક પ્રકારની સમસ્યા છે, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ કે ઇન્ફોર્મલ અને ફોર્મલ સેક્ટર શું છે, ભારતના કેટલા ટકા લોકો ઇન્ફોર્મલમાં છે, કેટલા ટકા ફોર્મલમાં છે. 90% ઇન્ફોર્મલમાં છે તો ફોર્મલમાં કેટલા, માત્ર 10% લોકો જ છે, બરાબર. આગળ જોઈએ. હવે જો આગળનો આર્ટિકલ જોઈએ, એનો આર્ટિકલ છે અ સોર્ટ ઓફ હોપ વિથ અ ગેમ ચેન્જિંગ વેક્સિન. એટલે કે જો જ્યારે આ વેક્સિન એટલે કે રસી, બરાબર, આને વેક્સિન વંચે છે, વેસીને વંચાતું નથી, વેસીને વંચાતું નથી, એને વેક્સિન વંચે છે, વેક્સિન એટલે કે રસી. તો હોપ એટલે કે એક આશા છે કે જ્યારે આ રસી બની જશે તો ત્યારે તે કંઈક નવી આશાનું કિરણ લઈને આવશે, એવી કંઈક વાત કરવામાં આવેલી છે. તો આગળ જોઈએ આર્ટિકલમાં શું કહેવા માંગે છે. આર્ટિકલની અંદર એવું કહેવામાં આવે છે કે ભારતની અંદર કેસ વધી રહ્યા છે, બરાબર, પરંતુ હજી પણ ભારતની અંદર કેસ વધી શકે એમ છે. અને ઘણા બધા લોકો એમ કહે છે કે મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, આ બધા જે અમીર રાજ્યો જે છે, અમીર રાજ્યો એટલે કે પૈસાવાળા જે રાજ્યો જે છે, ત્યાં તે કેસ વધે છે. પરંતુ એનું કારણ એ છે કે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત ને દિલ્હીને આ બધા અમીર રાજ્યો છે એટલે ત્યાં કેસ વધે છે એવું નથી, પરંતુ મહારાષ્ટ્ર, ગુજરાતને આ બીજા દિલ્હીને આ બધા જે રાજ્યો જે છે તેમની પાસે સારી એવી ટેકનોલોજી છે, તેમની પાસે પૈસા હોવાથી ટેસ્ટ કરી શકે તેવી ટેકનોલોજી છે, તેના કારણે ત્યાં કેસ દેખાઈ રહે છે, બરાબર. બાકી અમુક જે બીજા રાજ્યો છે જેમ કે બિહાર, યુપી, આ બધી જગ્યાએ પણ વધારે કેસ હોઈ શકે છે, પરંતુ ત્યાં તેટલા બધા કેસ ટેસ્ટ થતા નથી, તેમની પાસે એવી ટેકનોલોજી નથી, ત્યાં એટલું બધું ટેસ્ટિંગ થતું નથી. એટલે રાઇટર એવું કહેવા માંગે છે કે જો વધારે લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે તો હજી પણ કેસ વધવાની શક્યતા છે. અને એવું કીધું છે, ટેસ્ટિંગ ઇઝ સ્ટીલ ઇનએડિક્વેટ, એટલે કે હજી પણ ટેસ્ટિંગ અપૂરતું છે, ઇનએડિક્વેટ એટલે કે અપૂરતું છે, હજી જોઈએ તેટલું ટેસ્ટિંગ થતું નથી, વધારે ને વધારે ટેસ્ટિંગ કરીને તેને ક્વોરન્ટાઇનમાં રાખીને તેમનું ટ્રીટમેન્ટ કરીને આ બધી વસ્તુ કરવાની જરૂર છે. આગળ જોઈએ. જો આગળ અહીંયા આપેલું છે કે ઇન અ એઝ અ સિરીઝ ઓફ મેઝર, બરાબર, તો હેલ્થ મિનિસ્ટર ભારત યુનિયન હેલ્થ મિનિસ્ટર સ્વાસ્થ્ય મંત્રી કોણ છે, તો હર્ષવર્ધન છે, તે તમને ખબર હોય છે. તેમને સોશિયલ વેક્સિન એટલે કે સામાજિક ડિસ્ટન્સને એ બધું બનાવવાનું કીધેલું છે કે સામાજિક ડિસ્ટન્સ બનાવો. પછી આગળ જોઈએ તો આગળ શું આપેલું છે. જો અહીંયા એક બીજી આ મહત્વની વસ્તુ આપેલી છે કે લેસન્સ ફ્રોમ HIV પેન્ડેમિક. આની પહેલાં HIV એઇડ્સ નામનો પેન્ડેમિક આવેલો હતો, બરાબર, તો તેમાંથી આપણે કયા પ્રકારના લેસન્સ પાઠ શીખી શકીએ તેની વાત છે. આપણી માટે પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી HIVનું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. HIVનું ફૂલ ફોર્મ શું છે? HIVનું ફૂલ ફોર્મ છે હ્યુમન ઇમ્યુનો ડિફિએન્સીસી વાયરસ, હ્યુમન ઇમ્યુનો ડિફિએન્સીસી વાયરસ, બરાબર. એઇડ્સ રોગનું નામ છે અને તેના વાયરસનું નામ છે HIV, બરાબર. તેનું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. એઇડ્સનું ફૂલ ફોર્મ શું છે? એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિએન્સીસી સિન્ડ્રોમ, બરાબર. ડિફિએન્સીસીનો મતલબ ખામી, સિન્ડ્રોમ એટલે કે અમુક પ્રકારનો જે રોગ થયો હોય તે, ઇમ્યુન એટલે કે રોગ પ્રતિકારક શક્તિ. તો એઇડ્સની અંદર શું થાય? એઇડ્સની અંદર એવું થાય કે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી જે હોય, ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ, તે રોગ પ્રતિકારક શક્તિ જે છે તે ખૂબ જ ઘટી જાય, તે ખૂબ ઘટી જાય. તો જ્યારે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય એટલે શું થાય? રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય એટલે ઘણા બધા રોગ થવાની શક્યતા રહે. શું થાય? ઘણા બધા રોગ થવાની શક્યતા રહે, બરાબર. એવો ક્વેશ્ચન પૂછાય કે એઇડ્સમાં શું થાય? તો રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. એઇડ્સ પણ એક પ્રકારનો ઝૂનોટિક વાયરસ હતો. ઝૂનોટિક વાયરસ એટલે શું તે હું તમને સમજાવી ચૂક્યો છું, ફરીથી એકવાર કહી દઉં. ઝૂનોટિક વાયરસ એટલે એવો વાયરસ કે જે એનિમલ એટલે કે પ્રાણીમાંથી મનુષ્યમાં આવેલો હોય છે, પ્રાણીમાંથી મનુષ્યમાં જે વાયરસ આવેલો હોય તેને ઝૂનોટિક વાયરસ કહેવાય. તો એઇડ્સ પણ ઝૂનોટિક વાયરસ હતો કે જે પહેલાં મંકી એટલે કે વાંદરામાંથી ચિંપાંજીમાં આવ્યો અને ચિંપાંજીમાંથી હ્યુમનમાં આવી ગયો. હવે જોજે, અને સૌથી પહેલાં આફ્રિકામાં HIV જોવા મળેલો હતો, તો આ પણ તમને ખબર હોવી જોઈએ. પહેલાં આફ્રિકામાં જોવા મળ્યો, પછી આખા વિશ્વમાં ફેલાઈ ગયો. હવે જો 1920ની આજુબાજુમાં એઇડ્સ આવી ગયો હતો, પરંતુ તે મનુષ્યોની અંદર તો 1981ની આજુબાજુમાં તે પેન્ડેમિક સ્વરૂપે આવ્યો. તો આપણે એવી જ રીતે અહીંયા પણ જોઈ શકીએ છીએ કે અત્યારે આ COVID-19 જે ફેલાઈ રહ્યો છે, તો તેનું અત્યારથી તે ટેસ્ટિંગને એ બધું કરવાની આવે અને તેની ઉપર રિસર્ચને, એનાલિસિસને, R&D ને આ બધું કરવામાં આવે કે જેના કારણે તેને વહેલા જ તે અટકાવી શકાય. જો બીજી આની અંદર શું સમસ્યા થાય છે તે અહીંયા આર્ટિકલમાં ખૂબ સુંદર રીતે સમજાવેલું છે કે સ્ટિગ્મા એટલે કે લાંછન. જે કોઈને પણ રોગ થઈ ગયેલો હોય, બરાબર, COVID-19 અથવા તો એઇડ્સ કે આવો, તો તેને લાંછન સ્વરૂપે દેખાય છે, બરાબર. તમને એક, હવે જો HIV અથવા તો એઇડ્સ જે છે તે કોઈને ટચ કરવાથી, અડવાથી કંઈ થઈ જતો નથી, તો તેમ છતાં પણ ભારતની અંદર અમુક મિસઇન્ફોર્મેશન એટલે કે અયોગ્ય માહિતી આખા વિશ્વની અંદર, ભારતની નહીં, આફ્રિકાના ગરીબ દેશોની અંદર પણ, ઘણા બધા દેશોની અંદર મિસઇન્ફોર્મેશન એટલે કે અપૂરતી માહિતી અથવા ખોટી માહિતી અથવા ફેક ન્યૂઝના કારણે અમુક પ્રકારના લાંછન હોય છે. એવું એ ફેક ન્યૂઝ ફેલાવવામાં આવે કે અડવું નહીં ને આમ ન કરવું ને, બરાબર.
એટલે તેના કારણે જે વ્યક્તિ આ રોગથી પીડાતો હોય, COVID-19 અથવા તો કોઈ પણ રોગથી, તો તેના કારણે તે લાંછન અનુભવે છે. તેમને ઇન્ફિરિયોરિટી એટલે કે હીન ગ્રંથિ અનુભવાય છે. તેને આ જીવન એક બોજરૂપ લાગે છે. ડિસ્ક્રિમિનેશન, તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે. વાયોલન્સ, તેમની ઉપર હિંસા કરવામાં આવે છે. વાયોલન્સ ટુવર્ડ્સ ઇન્ફેક્ટેડ ઇન્ડિવિડ્યુઅલ્સ એટલે કે જેને ચેપ લાગેલો હોય તેમની ઉપર વાયોલન્સ હિંસા કરવામાં આવે છે. તેમના ફેમિલીના લોકો પણ તેમની એકલતામાં મૂકી દે છે. સોશિયલ ગ્રુપ્સ, સેક્સ વર્કર્સ, ગે મેન, ડ્રગ યુઝર્સ, ટ્રક ડ્રાઈવર, માઇગ્રન્ટ્સ, આ બધા લોકો સાથે આવું વધારે પ્રમાણમાં થાય છે. હેલ્થ વર્કર્સ પણ તેમની ઉપર ડિસ્ક્રિમિનેશનને આ બધું કરે. ક્રિમિનલાઇઝિંગ સેક્સ વર્કર, બરાબર, આ બધી વસ્તુ તમને ખ્યાલ ખોલો. પછી આની માટે અમુક પ્રકારની કોન્સ્પાયરેસી એટલે કે અમુક પ્રકારના ષડયંત્રો બનાવવામાં આવે છે અને મિસઇન્ફોર્મેશન ફેલાવવામાં આવે છે. તો અત્યારે મહત્ત્વની વસ્તુ તો એ છે કે ફેક ન્યૂઝ, મિસઇન્ફોર્મેશન એટલે કે અયોગ્ય માહિતી, ખોટી માહિતી અને ફેક ન્યૂઝને આ બધું ફેલાવવું નહીં. આર્ટિકલની અંદર એવું કહેવામાં આવેલું છે, બરાબર. તો આર્ટિકલની અંદર આટલી વસ્તુ હતી. હવે આપણે આગળનો આર્ટિકલ જોઈએ. તો આગળનો આર્ટિકલ છે એ છે આ કોર્ટ હાઇટન્ડ આર્ક ઓફ ધ કમ્યુનલ પોલિટિક્સ. આની અંદર આર્ટિકલની અંદર શું કહેવામાં આવેલું છે તે હું તમને સમજાવી દઉં. તો આની અંદર એવું કહેવામાં આવેલું છે કે તમને ખબર હશે કે દિલ્હીની અંદર નિઝામુદ્દીન તબલીગી જમાતમાં ઘણા બધા મુસ્લિમ લોકો ભેગા થયા હતા. તબલીગી જમાત શું છે તે હું તમને સમજાવી ચૂક્યો છું આગળના વિડીયોમાં, તમે તે વિડીયો જોઈ શકો છો. તો દિલ્હીની અંદર નિઝામુદ્દીનમાં આ એક તબલીગી જમાત ભેગી થઈ હતી અને ત્યાંથી વધારે પડતા COVID-19 કેસ આવી રહ્યા છે તેવું કહેવામાં આવેલું છે. પરંતુ આર્ટિકલની અંદર એવું કહેવામાં આવે છે કે હા, એ વાત તો સાચી છે, પરંતુ એમાં સરકારનો પણ કંઈક ને કંઈક વાંક હતો. કારણ કે સરકારે તો આ જમાત થવાની પરમિશન શા માટે આપી? સરકારે બધાને વિઝા શા માટે આપ્યા? એટલે કે બધાનો કંઈકનો કંઈક વાંક છે, બરાબર. તો હવે જે થઈ ગયું તે થઈ ગયું, પરંતુ અત્યારે મુખ્ય આકર્ષણ અત્યારે શું હોવું જોઈએ કે હવે જે આ રોગ ફેલાઈ ગયો છે તેને અટકાવવો કઈ રીતે, ટ્રેસિંગ કઈ રીતે કરવું, ટ્રેકિંગ કઈ રીતે કરવું. પરંતુ ભારતની અંદર તો શું થઈ ગયું છે, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ અત્યારે એવું કહી રહી છે કે ભારતની અંદર આવી આ મહામારી છે. તેમ છતાં પણ ભારતની અંદર હિન્દુ મુસ્લિમ વચ્ચેની આ ભાગલાને આવી બધી વસ્તુ, તે હિન્દુ મુસ્લિમના ભાગલાને તે વચ્ચે બંને વચ્ચે લડવાનું આ બધી વસ્તુ ચાલી રહી છે. યુપીની અંદર તો એક હોસ્પિટલ જે છે ત્યાં તો એવું બોર્ડ લગાવી દીધું છે કે જો તમે મુસ્લિમ હશો તો તમારી ટ્રીટમેન્ટ નહીં કરવામાં આવે, બરાબર. તો આ એક સારી વસ્તુ નથી. ભારત એક સેક્યુલર દેશ છે. સેક્યુલર એટલે કે બિનસાંપ્રદાયિક દેશ છે, એટલે કે ધર્મના નામથી જાતિના નામના આધારે કોઈપણની સાથે આવો ભેદભાવ કરી શકાય નહીં, બરાબર. હા, એ વાત સાચી છે કે નિઝામુદ્દીનની અંદર આ તબલીગી જમાત જે છે તે એક ખરાબ સ્ટેપ હતું, તેના કારણે કેસ જે છે તે વધી ગયા. પરંતુ તેમાં સરકારનો પણ વાંક હતો, તે સમુદાયના લોકોનો પણ વાંક હતો, બધાનો વાંક હતો. અને અહીંયા એક મહત્ત્વની વસ્તુ તો એ કે આ COVID-19 એ કોઈ ધર્મ જોઈને આવતો નથી, બરાબર. એવું કંઈ કહેતા નથી કે બરાબર તમે હિન્દુ છો તો હાલો હું કોરોના વાયરસ છું હું તમને નહીં થાઉં, તમે મુસ્લિમ છો તો હું નહીં થાઉં, તમે શીખ છો તો હું નહીં થાઉં, બરાબર. ધર્મનો આની સાથે કોઈ સંબંધ નથી, બરાબર. એ કંઈ પહેલાં પૂછશે નહીં, કંઈ મૃત્યુ પણ કંઈ પહેલાં પૂછવા આવતું નથી. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો હવે બીજા અમુક જે નાની નાની ન્યૂઝ જે છે તે હું તમને જણાવી દઉં છું. જો અહીંયાનો આ જે આર્ટિકલ જે છે આ જમ્મુ કાશ્મીરની અંદર પોલિટિકલ વિશે છે તો આપણી માટે કંઈ એટલો બધો મહત્ત્વનો છે નહીં. હવે જે બીજી મહત્ત્વની વસ્તુ છે તે જોઈએ. હવે જો આ જે દ્રશ્ય જે છે તે દિલ્હીના દ્વારકાનું છે, બરાબર. હવે દ્વારકા તો ગુજરાતની અંદર જિલ્લો છે તે તમને ખબર હશે, પણ દ્વારકા નામની જગ્યા એ દિલ્હીમાં પણ આવેલી છે. દ્વારકા નામની જગ્યા જ્યાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે, અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર, બરાબર, દિલ્હીમાં પણ આવેલું છે અને તે દ્વારકા પણ ત્યાં આવેલું છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. ગાંધીનગર પણ દિલ્હીમાં આવેલું છે. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે બે અલગ અલગ સિટી હોઈ શકે, બંને અલગ અલગ. તો ડીવાય અને સર્વિસ, તો આની અંદર આ એક ખૂબ સુંદર સર્વિસ દિલ્હીમાં પ્રોવાઈડ કરવામાં આવેલી છે કે અત્યારે જે લોકો પાસે ખાવાનું નથી, જે માઇગ્રન્ટ વર્કર છે એટલે કે જે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે માઇગ્રન્ટ કરવાવાળા જે છે તેમને આ ખાવાની સર્વિસ પૂરી કરવામાં આવી છે. પરંતુ સેફ્ટીનું પણ ધ્યાન રખાય છે, જેમ કે જો અહીંયા આ ગ્લવ્સ, પછી આ માસ્ક ને આ ટોપી ને આ બધું પહેરેલું છે અને આ એક દૂરથી તે બધું સર્વ કરવામાં આવે છે. તો આ એક સારી શરૂઆત છે. અને દિલ્હીના જે CM એટલે કે દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે, અરવિંદ કેજરીવાલ, તેમને પણ આને સપોર્ટ કરેલો છે. આગળ જોઈએ. જો અહીંયા એક બીજી મહત્ત્વની વસ્તુ આપેલી છે કે ઈ કોમર્સ ફિલ્મ્સ કાન્ટ સપ્લાય નોન ઇસેન્ટિયલ ગુડ્સ સેઝ ગવર્મેન્ટ એટલે કે સરકારે એવું કહી દીધું છે કે હવે ઈ કોમર્સ એટલે શું? ઈ કોમર્સ એટલે કે આ બધી જે ઓનલાઈન વેબસાઇટ જે છે એટલે કે એમેઝોન ને ફ્લિપકાર્ટ ને પેટીએમ ને આ બધી, તો આ બધી વેબસાઇટ જે છે તે અત્યારે નોન ઇસેન્ટિયલ ગુડ્સ એટલે કે જે બિનજરૂરિયાત વસ્તુઓ, જીવન જરૂરિયાત માટે જે જરૂરી નથી તેવી વસ્તુ અત્યારે મોકલી શકશે નહીં, બરાબર. ફોર એક્ઝામ્પલ, કોઈ એમ કે મારે તો મેં હેન્ડ ફ્રી મંગાવ્યા હતા, બરાબર, હેન્ડ ફ્રી જે કાનમાં સાંભળવા માટે ઇયરફોન, તો તે મારે અત્યારે તાત્કાલિક જોઈએ છે, તો અત્યારે મળશે નહીં. અત્યારે માત્ર જીવન જરૂરિયાત માટે જરૂરી વસ્તુ જે છે એટલે કે ઇસેન્ટિયલ સર્વિસીસ, ઇસેન્ટિયલ વસ્તુ એ જ મળશે, બરાબર. હા, એવું હોય કે મેં ખાંડ મંગાવી હતી, ગોળ મંગાવેલો હતો, બરાબર, તો તે મળી જશે. જીવન જરૂરિયાત માટે જરૂરી છે, સરકારે એવું કહી દીધું છે. પછી જો અહીંયા એક બીજી વસ્તુ આપેલી છે કે કન્ફ્યુઝન ઓવર મિસમેચ
હેલ્થ મિનિસ્ટ્રી અને આઈસીએમઆર જે ડેટા આપે તે બંનેની વચ્ચે મિસમેચ છે, બરાબર? એટલે કે મતલબ એનો મતલબ એમ કે કાં તો હેલ્થ મિનિસ્ટ્રી ખોટું બોલી રહી છે કાં આઈસીએમઆર ખોટું બોલી રહ્યા છે, બેમાંથી કોઈ એક ખોટું બોલી રહ્યા છે. આઈસીએમઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, મેડિકલ ક્ષેત્રે રિસર્ચ કરવા માટેનું, સંશોધન કરવા માટેનું કાર્ય કરે છે. 1911માં સ્થાપના થઈ હતી, તો આ તમને ખબર હોવી જોઈએ. તો મતલબ કે બંને અલગ અલગ ડેટા આપેલે છે. હેલ્થ મિનિસ્ટ્રી ઓછા ડેટા બતાવે છે જ્યારે આઈસીએમઆર વધુ ડેટા બતાવે છે. એટલે એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલ્થ મિનિસ્ટ્રી એટલે કે સ્વાસ્થ્ય મંત્રાલય જે છે કે જે ભારત સરકારનું જે છે તે ડેટા છુપાવવાનું કાર્ય કરી રહી છે. આગળ જોઈએ, બરાબર. હવે આની અંદર અત્યારે એક નવો રિપોર્ટ પણ આવેલો છે કે અત્યારે પ્રાણીઓથી જેટલું બને તેટલું ઓછું ડિસ્ટન્સ આપણે રાખીએ, પ્રાણીઓથી દૂર રહીએ. કેમ? કારણ કે આ વાયરસ એક તો ઝૂનોટિક વાયરસ છે. ઝૂનોટિક એટલે શું તે ખ્યાલ હશે, તો મનુષ્યમાંથી આ વાયરસ જો બીજા કોઈ પ્રાણીની અંદર પણ આવી જશે તો તે પ્રાણીની અંદર અલગ પ્રકારનું મ્યુટેશન થઈ જશે. અલગ પ્રકારનું મ્યુટેશન જો અત્યારે પ્રાણીમાંથી મનુષ્યમાં આવેલો છે, મનુષ્યમાંથી જો કોઈ બીજા પ્રાણીની અંદર જશે તો કંઈક નવા જ પ્રકારનો વાયરસ આવી જશે અને તેનેથી લડવા માટેની મનુષ્ય પાસે શક્તિ હશે નહીં અને બીજી એવી રસી કે એવી દવા પણ હશે નહીં. એટલે અત્યારે આ બધા અલગ અલગ પ્રાણીઓ જે છે તેનેથી ડિસ્ટન્સ, તેનેથી દૂર રહેવું જોઈએ એવું આર્ટિકલમાં કહે છે. પછી હવે આપણે IMF વિશે વાત કરી હતી, એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જે છે તે આ એક પ્રકારનો રિપોર્ટ લોન્ચ કરે છે, વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક. આ વારંવાર આ ક્વેશ્ચન પૂછે ગયો છે કે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક નામનો રિપોર્ટ જે છે, વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક કોણ પ્રસિદ્ધ કરે છે? તો IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, બરાબર. આગળ જોઈએ. પછી જો મેં તમને કીધું હતું કે IMF વિશે મેં અલગ જ વિડીયો બનાવેલું છે, તો WTO, IMF અને વર્લ્ડ બેંક વિશે મેં અલગ વિડીયો બનાવેલું છે જેમાં IMF વિશે ડિટેલમાં સમજાવેલું છે, તો તમે આ વિડીયો જોઈ શકો છો. એનું થંબનેઇલ કંઈક આવી રીતનું છે, બરાબર. આ તમે સર્ચ કરી અને જોઈ શકો છો, આ ચેનલ ઉપર જ છે. પછી ICMR વિશે પણ અલગ વિડીયો બનાવેલો છે, ICMR, બરાબર. એનું સિમ્બોલ કંઈક આવી રીતનું છે, એનું થંબનેઇલ આવી રીતનું છે, તમે એ વિડીયો પણ જોઈ શકો છો, બરાબર. તો આશા કરું છું કે તમને આ આજના ધ હિન્દુ એનાલિસિસની અંદર કંઈક નવી વસ્તુ જાણવા મળેલી હશે, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો તમે તમારા મિત્રો સાથે શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સો આઈ ધ હાર્દિક પરમાર સાઇનિંગ ઓફ એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન ગુડ બાય એન્ડ ટેક કેર.